ब्रेक बाद वात अमदावाद नी। अमदावाद ना वेजलपुर मा पण भूवा राज जोवा मळी रह्यु छे। वेजलपुर क्रॉसिंग पासे मस मोटो भूवो पड्यो छे। 22 दिवस थी पड़ेलो भूवो पूरवानी तंत्र तस्ती नथी लई रह्यु। नेताओ कोर्पोरेटरो ने आखरे आ भूवा केम नथी देखाता। वाहन चालको नु दर्द तंत्र शा माटे नथी समजतु। सावधान ना बोर्ड तो अमदावाद शहर मां ठेर ठेर मारेला जोवा मळी रह्या छे, परंतु सावधान रहेवू कोना थी? कॉर्पोरेशन ना तंत्र नी कामगिरी थी के पछी अहींया पड़ता मोटा खाड़ाओ थी? जी हां, आ अमदावाद नो वैजलपुर नो जे विस्तार छे त्यां पण खाड़ाओ नु साम्राज्य तो छे ज, अने भूवाओ नु साम्राज्य तो अवारनवार अहींया जोवा मळतु होय छे, अने स्थानिकोए अहींयाथी परेशान थवानो वारो आवतो होय छे। त्यारे मेजर टेप द्वारा मापवामां आव्युं त्यारे पण 16 फूट लांबो आ मस मोटो भूवो नजरे જોવા મળ્યો, અને તંત્ર પોતાની કામગીરી છુપાવવા માટે અહીંયા મસ મોટા પતરા લગાવી દીધા, જેના કારણે પ્રજાને અહીંયાથી નીકળવામાં તો ભલે મુશ્કેલી પડતી પરંતુ કામગીરી કરવાને લઈને પ્રશ્નાર્થ હંમેશા જોવા મળી રહ્યો છે, અને કામગીરી કરવાના બદલે પતરા લગાવીને તંત્ર હવે સંતોષ માંડી રહ્યું હોય તેવા દ્રશ્ય અમદાવાદના વીટીવીના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંની સ્થાનિક જે જનતાઓ છે તે પણ અહીંયાના સ્થાનિકો શું કહી રહ્યા છે ભૂવાઓને લઈને એમની પાસેથી જાણીશું। અમદાવાદમાં ઠેર ઠેર ભય અને સાવધાન રહેવાના બોર્ડ ભૂવાઓની બહાર માર્યા છે, પરંતુ ખરેખર કોનાથી ભયભીત થઈને હવે જનતા રહી ચૂકી છે? અત્યારે તો બેન આ ભૂવો અત્યારે જોઈને આના વર્ષ પહેલા આ ભૂવો આ જગ્યાએ પડેલો હતો અને ફરી વખત બી અહીંયા જ પડેલો છે, એટલે ભ્રષ્ટાચારની એક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું એવું લાગે છે। કારણ કે છેલ્લા 10 વર્ષથી જે તે અધિકારીની બદલી જ કરવામાં આવે, નીતિ નિયમ પ્રમાણે 3 વર્ષમાં એની બદલી કરવાની હોય છે, પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવા મોટા મસ્ત મોટા ભ્રષ્ટાચારો કરે છે, અને આવા એકને એક જગ્યાએ 5-5 વખત ભૂવા પડે છે। વેજલપુર વિસ્તારમાં આ ભૂવો કેટલા સમયથી છે અને કામગીરી કરવાને લઈને કેટલી રજૂઆતો સ્થાનિકોએ કરી છે? આની લગભગ 19-20 વખત રજૂઆત કરવામાં આવી છે, અને આ બીજી વખતથી ભૂવો પડ્યો છે, અંદાજે લગભગ 22-23 દિવસ થઈ ગયા છે આ ભૂવો પડ્યો છે ને એને। કેટલો ઊંડાઈમાં હશે આ ભૂવો જોતા તો લાગી રહ્યું છે? અત્યારે લગભગ અત્યારે અહીંથી બહારથી જોતા એવું લાગે છે 25-30 ફૂટ જેવો અંદર ડ્રેપમાં છે, જે સુરંગ હોય ને એવું લાગે છે, મસ્ત મોટો એક અંદર ટેન્કર જતું રહે ને એટલો સુરંગ છે અંદર। નીકળવામાં સ્થાનિકોએ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? દિવસમાં જ્યારે હું અહીંથી નીકળું અવારનવાર પસાર થતો હતો, દિવસમાં 4-5 તો અકસ્માત થાય જ છે બેન, અને 108 ને બોલાવવી પડે છે। આ પત્રા તો ખાલી શોભાજી પૂરતા કોર્પોરેશનને કામગીરી કરી છે એવું બતાવવા માટે કર્યું, પણ ખરેખર તો આની કામગીરી કરવી જોઈએ તાત્કાલિક ધોરણે, કારણ કે વરસાદનો ટાઈમ છે, અહીંયા મસ્ત મોટો એક્સિડન્ટ બી થઈ શકે છે। જરૂરથી સ્થાનિકો પણ કહી રહ્યા છે કે પતરા લગાવીને તંત્ર પોતાની જે કામગીરી કરી રહ્યું છે તેવા દાવાઓ હવે સાબિત કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।